आई। समग्र गुजरात में भारतीय जनता पार्टी ना शासन द्वारा छेल्ला 9 दिवस थी ताइफाओ ने मेळावड़ाओं आयोजन थई रह्या छे। गई काले सीहोर नगरपालिका ना शासकों द्वारा 8मा ताइफा ना अध्याय पूरो थयो। सीहोर नगरपालिका ना शासकों द्वारा गई काल नो जे कार्यक्रम हतो ए कार्यक्रम सरकारी कार्यक्रम हतो अने 1,000 करोड़ रुपया जेवी माटबार रकम समग्र गुजरातना नगरपालिकाओं ने महानगरपालिकाओं ने चेक वितरणनी हती। पण आ ताइफाओनुं आयोजन एटला माटे करवामां आव्युं के दरेक नगरपालिकाए आ कार्यक्रमो योजाय। सामान्य रीते रोजबरोजनी घटना छे, नगरपालिकाना विकासना माटे जे काई प्रजाना पैसाना पैसामांथी जे ग्रांटो आवे छे ए ग्रांटमांथी आ काम થતા જ હોય। પણ હાલમાં જ્યારે ચૂંટણીના દિવસો નજીક આવ્યા હોય ત્યારે લોકોને ભ્રમિત કરવા માટે થઈ અને આવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે જે સરકારી કાર્યક્રમોમાં માણસો એકઠા કરવાના હતા એ હવે કોઈ માણસો એકઠા થતા નથી। માણસો આની ખુલ્લી બાજી જાણી ગયા છે અને આ લોકો ભ્રમિત કરે છે એની ખ્યાલ હોવાથી પબ્લિક આવતી નથી। એટલા માટે થઈને જેમ ભૂખ્યા ભજનનો હો ગોપાલા એમ ભજન ભોજનનો કાર્યક્રમ રાખી અને લોકોને આકર્ષિત કરવો હોય તો નગરપાલિકામાં આ ખર્ચ પાડવો એવું નક્કી કરીને આ લોકોએ તાત્કાલિક અસરથી 2 રોડ કે જે રોડ સામાન્ય રીતે રોજબરોજ આના ઉદઘાટનો થતા હોય છે અને આની કામગીરી થતી હોય છે, લોકાર્પણ થતું હોય, પણ હાલમાં આપણે શું કરવું તો 1 રોડનું કાર્ય પૂર્ણ થઈ લેવું અને 1 જગ્યાએ નવું કામ કરવાનું હોય તો સિહોર નગરપાલિકા દ્વારા આવું આયોજન કરી અને સિહોર નગરપાલિકામાં ખર્ચ પાડવા માટે થઈને માત્ર આ કાર્યક્રમનું આયોજન કરવા, ખરેખર સરકારી કાર્યક્રમ હોય સરકારથી એની ઉપર પગલાં લેવા જોઈએ કે તમે આમંત્રિતોને આમંત્રણ કેવી રીતે આપી શકો, આ તો સરકારી કાર્યક્રમ, પણ તેમ છતાંય ઉપરથી પણ કોઈ પણ જાતની આ લોકોની ઉપર પગલાં લેવામાં આવતા નથી। ત્યારે આ કાર્યક્રમની પાછળ જે પૈસાનો ધુમાડો થયો છે એ ધુમાડામાં સિહોર નગરપાલિકાના કર્મચારીઓને ફરજિયાત હાજર રહેવાનું કહેવામાં આવ્યું હતું અને એ કર્મચારીઓ જો ને હાજર રહેશે તો જ એની હાજરી પૂરાશે। આવી હિટલરશાહી સિહોર નગરપાલિકાના શાસનમાં ચાલે છે ત્યારે એ કર્મચારીઓ સવારના 6 વાગ્યાના આવેલા પોતાને સફાઈ કામ કરી અને કાર્યક્રમમાં હાજર રહ્યા, હાજર રહ્યા પછી જ્યારે એમની હાજરી પૂરાય એટલે એમની રીતે નીકળી ગયા, કારણ કે અગાઉથી એ લોકોને જાણ કરવામાં આવેલી ન હતી કે અહીંયા ભોજન સમારંભનો કાર્યક્રમ છે। ભોજન સમારંભ તો માત્ર એમના સંગઠનના કાર્યકરો માટે ગોઠવો હોય એવું જ દેખાતું હતું અને સંગઠનના કાર્યક્રમો જમ્યા અને જે નગરપાલિકાના કર્મચારી જે ભૂખ્યા તરસ્યા સવારના 6 વાગ્યાના હતા એમાં ખાસ કરીને દલિત સમાજની બહેનો જે વહેલા આવીને 10 વાગે જઈને પોતાનું રસોડું કરતા હોય એને ન છૂટકે ઘરે જઈને રસોઈ કરવી પડી અને એ લોકોને ભૂખ્યા જઈને પોતાના ઘરે જમવું પડ્યું।